નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું છું સાગર તેરિયા, માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સાંખ્યકારિકાનું પેપર નંબર 17 જે સંસ્કૃતનું ડિસ્કસ કરતા હતા, એની અંદર આની પહેલાંનું લેક્ચરની અંદર આપણે શું વસ્તુને જોઈ હતી, તો ખાસ કરીને પ્રકૃતિ અને પુરુષના જે ગુણોનું સામ્યતા જે દર્શાવતી જે કારિકા હતી એને આપણે ચર્ચા કર્યા પછી સીધો આપણે સાંખ્યનો જે મુખ્ય સિદ્ધાંત છે, આપણે જે સિદ્ધાંતોનો અભ્યાસ કરેલો એની અંદર પુરુષ બહુત્વ સિદ્ધિ, પછી સત્કાર્યવાદ છે, પછી પ્રકૃતિ અને પુરુષનું સ્વરૂપ છે. તો આની અંદર જે બે મુખ્ય કારિકાઓ આવવાની છે એની અંદર પુરુષની બહુત્વ સિદ્ધિ, ઇટ મીન્સ કે પુરુષ જ જે છે કે જેને અવ્યક્ત તરીકે બોધ કરાવેલો છે, ખ્યાલ આવ્યો, જ્ઞા તરીકે પણ પુરુષને ઓળખાય છે, પુરુષનું બીજું નામ જ્ઞા પણ છે. તો એ પુરુષની બહુત્વ સિદ્ધિ કઈ રીતના થાય છે, તો એનું વર્ણન કરતા વર્ણવે છે કે સંઘાત પરાર્થત્વા ત્રિગુણાદિ વિપર્યયાત અધિષ્ઠાનાત પુરુષોસ્તિ ભોક્તૃભાવાત કેવલ્યાર્થમ પ્રવૃત્તૈશ્ચ. ફરી એકવાર ઉચ્ચારણ કરું છું, ખાસ જોજો, કે સંઘાત પરાર્થત્વા ત્રિગુણાદિ વિપર્યયાત અધિષ્ઠાનાત પુરુષોસ્તિ ભોક્તૃભાવાત કેવલ્યાર્થમ પ્રવૃત્તૈશ્ચ. એટલે શું વર્ણવે છે આની અંદર, તો કે પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે એનું કારણ શું છે, તો આ જે હેતુઓ આપેલા છે પાંચ, ઇટ મીન્સ કે પાંચ હેતુઓ, પાંચ કારણ આપેલા છે એનાથી પુરુષ જે છે એ અસ્તિત્વ છે, ઇટ મીન્સ કે પુરુષનું અસ્તિત્વ છે. મેં તમને પહેલાં પણ વાત કરેલી કે પુરુષ ઇટ મીન્સ કે અહીંયા જે જનરલ લોકમાં જે વ્યવહાર થાય છે પુરુષ ને સ્ત્રી એવો અર્થ નથી, પણ પુરુષ ઇટ મીન્સ કે એક તત્વ છે, પદાર્થ છે, જે પ્રકૃતિ અને પુરુષ બંનેના સંયોગથી આખી સૃષ્ટિની રચના માટેનું કારણ બને છે. તો એવો પુરુષ જે છે ને એ પાંચ વસ્તુથી સિદ્ધ થાય છે. તો એ પાંચ વસ્તુ કઈ કઈ છે, તો એમાં પહેલું જ તમે જોઈ શકો છો કે સંઘાત પરાર્થત્વાત, સંઘાત પરાર્થત્વાત. પછી બીજું જે છે એ શું છે, સંઘાત પરાર્થત્વાત. પછી ત્રિગુણાદિ વિપર્યયાત, ત્રિગુણાદિ વિપર્યયાત. એના પછી અધિષ્ઠાનાત. ચોથું છે ભોક્તૃભાવાત. અને પાંચમું છે કેવલ્યાર્થમ પ્રવૃત્તિશ્ચ. હવે શું કહે છે આનો અર્થ, તો સમજીએ. જો પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે એની પાછળના કારણો જે તમને આ કીધા પાંચ, ભોક્તૃભાવાત ને એ બધા બરોબર, એનાથી કેવલ્ય માટે પ્રવૃત્તિ થતી જોવા મળે છે પુરુષની અંદર. માટે હવે સંઘાત પરાર્થત્વાત ઇટ મીન્સ કે શું, તો કે સંઘાત પામેલા જે પદાર્થો હોય એમાં અન્યના ઉપયોગ માટે હોય છે બરોબર, અને જગતમાં જે મહદાદી ભૂત જે છે એ સંઘાત છે. સંઘાત શબ્દનો અર્થ અહીંયા જો, મહદાદી જે ભૂત જે છે જગતમાં, ભૂત ઇટ મીન્સ કે અહીંયા જે લૌકિક ભૂતો નહીં પણ પાંચ મહાભૂતો જે છે બરોબર છે, તો એની વાત થાય છે અહીંયા. તે બધા બીજા માટે છે, આથી પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. હું છું એ તો સૌને અનુભવ છે, હું છું કે નહીં એવો સંશય નથી હોતો. આ કારણ હોવાનો, આ કારણે હોનારો એવા પુરુષનું વ્યક્ત વગેરે ભિન્ન છે. અને સંઘાત માત્ર પરાર્થે જ હોય છે બરોબર છે, આ પાંચ મહાભૂતો પરાર્થ માટે જ હોય છે, તે જ પુરુષ છે એવું કહે છે, અને બેસનાર માટે રચેલા જે છે તે જ પુરુષનું સ્વરૂપ છે એવું વર્ણવે છે. બીજો હેતુ કીધું કે ત્રિગુણાદિ વિપર્યયાત. ત્રિગુણાદિ વિપર્યયાત ઇટ મીન્સ કે શું, તો કે પ્રકૃતિ અને તેના મહદાદી જે પરિણામો છે કેવા છે, તો કે ત્રિગુણાત્મક છે. પ્રકૃતિ કેવી છે, ત્રિગુણાત્મક છે ને, કે સત્વ રજસ તમસામ સામ્યાવસ્થા પ્રકૃતિહી, આવું ભાષ્યની અંદર વર્ણવ્યું છે કે સત્વ રજ અને તમો ગુણની જે સામ્યાવસ્થા હોય એને જ પ્રકૃતિ કહેવાય. તો મહદાદી પરિણામ જે છે એ કેના છે, તો કે પ્રકૃતિના છે. તે જળ પદાર્થથી વિપરીત ચૈતન્યમય પુરુષ ગુણાતીત છે. પુરુષ કેવો છે, તો કે ઈ ગુણોથી અતીત છે, ગુણાતીત. અતીત ઇટ મીન્સ કે એનાથી પર છે આ ત્રણેય ગુણોથી. અને પુરુષ કેવો છે, તો કે ત્રણ ગુણથી ભિન્ન છે. માટે ત્રિગુણાદી વિપર્યયાત, એટલે કે ત્રિગુણાદી જે છે ત્રણ ગુણો એનાથી કેવો છે, વિપરીત, એટલે કે એનાથી પર છે. પછી અધિષ્ઠાનાત. અધિષ્ઠાનાત ઇટ મીન્સ કે જેમ સારથી વગર રથ ચાલે નહીં તેમ પુરુષ વગર શું, તો કે પ્રકૃતિ કાર્યશીલ બની શકે નહીં. મેં તમને વાત કરી હતી ને કે પ્રકૃતિ
અને પુરુષના સંયોગથી જ આખી સૃષ્ટિ જે છે એ ઉત્પન્ન થાય છે. આથી આથી પણ પુરુષ અધિષ્ઠાતા છે. કેવો છે? પુરુષ અધિષ્ઠાતા, બરોબર છે. અને ભક્તૃભાવા, જગતના વિવિધ પદાર્થો ભોગ્ય છે, એટલે કે બધા જ જેટલા પણ પદાર્થો છે એ કેવા છે? તો કે ભોગ્ય પદાર્થો છે. તેથી એનો ભોગતા કોઈક ને કોઈક તો હશે જ ને, કે જેટલા પણ પદાર્થો છે, બરોબર છે. તો એ બધા પદાર્થો કેવા છે? ભોગ્ય પદાર્થો છે. તો હવે એ ભોગ્ય પદાર્થોને ભોગવવા વાળો કોક તો હશે ને, તો એનાથી પુરુષ છે એવું અનુમાન કરી શકાય છે. જગત સુખ દુઃખાત્મક છે. સુખ એટલે કે જેનો અનુભવ હોય તે અનુકૂળ વેદના, અને દુઃખ એટલે કે જેનો અનુભવ પ્રતિકૂળ હોય એવી વેદના, બરોબર છે ને. આ બધા સુખ અને દુઃખનું લક્ષણ થયું. તો કોઈક ને કંઈક તત્વ હોવું જોઈએ આ જે ભોગ્ય પદાર્થોને ભોગવનારું. તો એ જે ભોગવનારો જે છે એ જ પુરુષ છે. એનાથી પુરુષની આ જે ચોથો હેતુ છે એનાથી પુરુષની સિદ્ધ થાય છે. પછી કૈવલ્યાર્થ પ્રવૃત્તિશ્ચ, એટલે કે મહર્ષિઓ અને શાસ્ત્રો મોક્ષ માટે પ્રવૃત્ત થાય છે. કોઈ પણ શાસ્ત્ર હોય, કોઈ પણ દર્શન ફિલોસોફી હોય કે કોઈ પણ વિષય હોય, એની પ્રવૃત્તિ હંમેશા શેના માટે હોય? અપવર્ગ પ્રાપ્તિ, ઇટ મીન્સ કે મોક્ષ પ્રાપ્તિ માટે જેની પ્રવૃત્તિ થતી હોય. તો જો પુરુષ ન હોય તો કૈવલ્યની પ્રવૃત્તિની જરૂર ન રહેત. જો પુરુષ નામનું કોઈ તત્વ જ ના હોત. અહીંયા જો પુરુષની બહુત્વ સિદ્ધિ કરવાની છે ને, માટે કહે છે કે જો પુરુષ નામનું કંઈ તત્વ જ ના હોત તો આથી પણ પુરુષ જે છે એ પ્રવૃત્તિ, તો પછી આ કૈવલ્યની પ્રવૃત્તિની જરૂર જ ના પડત. ઇટ મીન્સ કે મોક્ષને એવી બધી પ્રાપ્તિ કરવા માટેની જરૂર જ ના પડત જો પુરુષ હોય જ નહીં તો. કારણ કે પુરુષને જ, જે પણ વ્યક્તિ હોય એને જ મોક્ષની એની બધાની જિજ્ઞાસા લાલસા જાગે ને, કોઈ પણ બીજાને ના જાગે. આથી પણ પુરુષ જે છે એ સિદ્ધ થાય છે, એનું અસ્તિત્વ છે, આવા પાંચ હેતુઓથી સિદ્ધ થાય છે. એના પછી પુરુષની બહુત્વ સિદ્ધિ કઈ રીતના થાય છે? તો વર્ણવે છે કે જનન મરણ કરણાના પ્રતિનિયમાત અયુગપત પ્રવૃત્તેશ્ચ પુરુષ બહુત્વમ સિદ્ધમ ત્રેગુણ્યમ વિપર્યયાચૈવ અહુ. આનો અર્થ શું કહે? તો કે જન્મ મૃત્યુ અને કારણોની ભિન્નતા હોવાથી, એક સરખી પ્રવૃત્તિ કરતા ન હોવાથી, ત્રણેય ગુણોથી ભિન્ન ને કારણે પુરુષ બહુત્વ સિદ્ધ થાય છે. એટલે પુરુષની બહુત્વ સિદ્ધિ કરતા મુખ્યત્વે ત્રણ હેતુઓ છે. ખાસ મોસ્ટ આઈએમપી છે પુરુષની બહુત્વ સિદ્ધિ કરતા ત્રણ હેતુઓ, જેને આપણે યાદ રાખવાના છે. અને આના જે હેતુઓના લક્ષણ શું છે તો એ આપણે આના પછીના વિડીયોમાં ડિસ્કસ કરીએ છીએ. સાંભળવા માટે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બાય બાય.